નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના ઓટોમાં 14 વર્ષના કિશોરની હત્યા. 7 લોકોએ અંગત અતાવતમાં કિશોરની હત્યા કરી નાખી. રબારી વસાહત નજીક કિશોરની છરીના ઘા મારી અને હત્યા કરી દેવામાં આવી. કિશોર પર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શેરીમાં બેસેલા કિશોર પર આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. કિશોર સારવાર લઈ અને આવી ગયા બાદ તેનું મોત નીપજ્યું. ઓઢો પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે. અન્ય આરોપીની શોધખોળ હાલ અત્યારે ચાલી રહી છે. સંવાદદાતા ઋત્વિજ ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે. જી ઋત્વિજ, 7 આરોપીઓએ અંગત અતાવતમાં એક કિશોરની હત્યા કરી છે, શું વધારે માહિતી? જી પ્રિતા, વાત કરીએ તો ઓઢવ વિસ્તારનો આ બનાવ છે. 21 ડિસેમ્બરની રાત્રે 11:30 વાગ્યાની આસપાસ જયારે આ જે મૃતક છે તે બેઠો હતો, તે દરમિયાન લગભગ 7-8 જણા આવ્યા હતા અને અગાઉ જે ઝઘડો થયો હતો તેની અદાવતમાં આ 7 આરોપીઓએ એક સંપ થઈને જે કિશોર છે તેને ગરદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેના સાથળના ભાગે છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર બાદ જયારે તેને રજા આપવામાં આવી હતી ત્યારે જયારે ઘરે પહોંચ્યા હતા ત્યારે સવારે લગભગ 4-1 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. અને જયારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે આ 7 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને હાલમાં તપાસ શરૂ કરી છે. જો કે જે ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, એટલે પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે પણ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આભાર. અને સમાચારમાં આગળ વાત, હવે માસ્ક પહેરજોની. અમદાવાદમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 22 કેસ સામે આવ્યા છે, જ્યારે એક દર્દીની તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો. બાકીના 21 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. 3 પુરુષ 2 મહિલા દર્દી હોવાનું સામે આવ્યું. નવા કોરોનાના પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર અને દિલ્હી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાની દહેશત ફેલાય છે. કોરોનાએ ફૂંફાડો મારતા શહેર શહેર હોસ્પિટલો થઈ ગઈ છે સજ્જ. રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે. કોરોના રિટર્ન થઈ ગયો છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ 23થી વધુ એક્ટિવ કેસ છે, જેમાં અમદાવાદમાં 13થી વધુ, વડોદરા અને રાજકોટમાં 4-4થી વધુ કેસ સામે આવ્યા છે. કેસ વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. આ દરમિયાન રાજકોટનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 140 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે. લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થઈ શકશે. લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપી છે. તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની એડવાઇઝરી જાહેર કરી છે. લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી છે. આ બાજુ અમદાવાદ અસરવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. અસરવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા છે. જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા છે. 30 બેડ 1200 બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજન, વેન્ટિલેટર, ICU, NICU સહિતની તૈયારી કરાઈ છે. સાથે જ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી છે. કોરોનાના ડર વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ભાવનગરમાં 33 વર્ષીય યુવકને સ્વાઇન ફ્લુ થયો છે. યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. રાજકોટ સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ આપી શકે છે રાજીનામું. 6 જાન્યુઆરીએ મળનાર સિત્સર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે. જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાને કારણે પૂર્ણ થાય છે. સિત્સરમાં 75 વર્ષીય વયમર્યાદાને કારણે પદ પર ન રહેવાનો ઠરાવ છે.
જયરામ પટેલની જૂનમાં 75 વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય છે. હાલમાં આ વિવાદ અંગે કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. માનવામાં આવે છે કે જયરામ પટેલના નજીકના જગદીશ કોટડિયા અને સિદ્ધસર ઉમિયાધામના ઉપપ્રમુખ કેશોદના પાટીદાર આગેવાન ભરત લાડાની વચ્ચેનો વાર્તાલાપ છે, અને જેમાં જયરામ પટેલના પુત્ર અમરીશ અંગે ચર્ચા થાય છે. જોકે આ વાયરલ ક્લિપ અંગે ન્યૂઝ 18 ગુજરાતે કોઈ પુષ્ટિ નથી કરતું. નોંધનીય છે કે જયરામ પટેલના પુત્ર સહિત તમામ આરોપીઓ હાલ અત્યારે પોલીસ પકડથી દૂર છે. જયરામ પટેલના પુત્ર અમરીશ પટેલ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત 6 લોકો સામે નોંધાયો છે ગુનો. મોરબી ડીવાયએસપીની ટીમ દ્વારા હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જગદીશભાઈ કોટડિયા બોલું છું, ઓળખી ગયા? ત્યાંથી રાજકોટ થી અત્યારે દાખલા તરીકે જયરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર. તો જયરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય, હમણાં વેતન જીમાં એને એગ્રીમેન્ટ, એનું કેસ જ નીકળી જવાનું. એને તો ભાડે આપેલી જગ્યા છે, બરાબર. તમે કોઈને મકાન ભાડે આપવું હોય અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો એમાં મકાન માલિક ને કેવી રીતે ખબર પડે? બરાબર છે. અને ડીવાયએસપી હું મારી મિટિંગ 3-4 વાર થઈ ગઈ, બરાબર. હું અત્યારે સિદ્ધસર ઉમિયાધામ ઉપપ્રમુખ છું. સરસ. ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે. પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, એસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ. શું કીધું? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ ફરિયાદી છે. બરાબર છે. અને કલેક્ટર ને પેલા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી ને તપાસના આદેશ આપેલા છે એસપી, એવું છે ને? ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અત્યારે તપાસ ચલાવે. બરાબર છે. પછી બીજા નંબરમાં મારે એ તમારી પાસે પૂછવું, રાજીનામાની વાત પર બોલ્યા જયરામ પટેલ. જયરામ પટેલે ન્યૂઝ 18 ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીત કરી અને જયરામ પટેલે કહ્યું કે રાજીનામાની વાત ખોટી છે, આ ફેક ન્યૂઝ છે, આવી કોઈ વાત જ નથી, આવી વાતો ટ્રસ્ટી મંડળના પ્લેટફોર્મ પર થાય. એ ઓડિયો જે રાજીનામાની વાત છે એ બિલકુલ ખોટી વાત છે, ફેક ન્યૂઝ છે, આવી કોઈ વાત છે નહીં. આ જે કઈ વાત થાય એ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં એના પ્લેટફોર્મ ઉપર થાય, આવી કશું જ કઈ વાત છે, આ ફેક ન્યૂઝ છે, આમાં કઈ છે નહીં તથ્યો. થેન્ક યુ. સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની, તો મોરબી નકલી ટોલનાકા કેસની સુનાવણી 2 આરોપીઓના આગોતરા જામીનના મંજૂર કરાયા છે. રવિરાજસિંહ ઝાલા અને વિજયસિંહ ઝાલાએ કરી હતી અરજી. મોરબી સેશન્સ કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા છે. તો 2 આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. મોરબીની ઘટના કે નકલી ટોલનાકા કેસમાં સુનાવણી, જ્યારે 2 લોકોના જે આગોતરા જામીન હતા જે નામંજૂર કરવામાં આવ્યા છે. મોરબી સેશન્સ કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા છે. રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાએ કરી હતી અરજી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના જીએમડીસીમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના પરિવારજન સાથે સ્નેહ મિલન કાર્યક્રમ, ગાંધીનગરના કલોલમાં પાનસર તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની પણ ભેટ આપશે. સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન પણ કરશે. ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું. રક્ષા શક્તિ યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા. સમારોહમાં કુલ 414 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. 12 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરનું નિવેદન, આજે દેશમાં જ હથિયારો બનાવવા અને તેના ઉપયોગ કરવો તે ફક્ત સુરક્ષા માટે જ નહીં પરંતુ કૂટનીતિ માટે પણ મહત્વના છે. આત્મનિર્ભર ભારતે દેશની સુરક્ષા અને વિદેશમાં અતિ મહત્વનું છે. ઇક્વિપમેન્ટ ફોર બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
or weaponry for our armed forces. The concerns of external dependence have long dogged us. રાજકોટના જેતપુરમાં રખડતી રંજાડનો આતંક સામે આવ્યો છે. રખડતા ઢોરે 9 વર્ષના બાળકનો ભોગ લીધો. ઘર પાસે રમી રહેલા બાળક પર ઢોરે હુમલો કર્યો હતો. બાળકને ઢોરે અડફેટે લીધું. સારવાર દરમિયાન 9 વર્ષના સમીર બારડુરિયાનું મોત નિપજ્યું છે. બાળકને જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયું હતું. બાળકના મોતથી પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ છે. જ્યારે શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરનો હાલ અત્યારે અડીંગો જોવા મળી રહ્યો છે. જેતપુર પાલિકાને આ અંગે અનેક ફરિયાદો પણ કરવામાં આવી છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે. પાલિકાની ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. પાલિકાની બેદરકારીનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. બે બાળક અહીં રમતા હતા માર્ગમાં, અહીં પડખે ઘર પાઈ ગાઉ માર્યું કે ઢોર ગમી ને મારી દીધું અથવા અહીં સિંગડું. પછી બે દી થયા તો અમે દવાખાને લઈ ગયા. રેકગ્નિશન માર્યું ને અમને રાજકોટ મોકલ્યા સિવલમાં 5-7 દી જીવું બાળકને મૃત્યુ થઈ ગયું. સરકારને સાહેબ આની કાર્યવાહી કરવી પડે. જે રેઢિયા ઢોર રખડતા છે ને પાંજરાપુરમાં ઘાલી દો ને અને આ વસ્તુ બીજી ન બનાવી ક્યાંય વસ્તુ. અમે તો છોકરો ગુમાવી દીધો છે અને આ બીજે ક્યાંય ન થવું જવાવું. દ્વારકામાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં 2 લોકોના મોત નિપજ્યા. એક જ દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. ખંભાળિયામાં મજૂરી કામ કરતા 55 વર્ષના ઇસ્માઇલભાઈનું પણ મોત નિપજ્યું છે. હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે. તો આ તરફ અન્ય ઘટનામાં પોરબંદરથી ટ્રક લઈ અને દ્વારકા આવેલા 65 વર્ષના વરજાગ દેવાયત મકવાણાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું. અમેરિકામાં ફરી ખાલિસ્તાનીઓએ જે રોક્યું છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું. કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલો પર સૂત્રો લખ્યા છે. સમગ્ર મામલે નેવાર્ક પોલીસ હાલ અત્યારે તપાસ કરી રહી છે. ખાસ કરીને હિન્દુસ્તાનની પ્રગતિ જે લોકો જોઈ નથી શકતા, ભારતમાં હુમલાઓ કરી નથી શકતા, એવા લોકો ભારત બહાર પહેલાં ઓસ્ટ્રેલિયામાં, ત્યારબાદ કેનેડામાં અને હવે અમેરિકામાં હુમલો કરે છે, ત્યારે આપણે સૌએ જાગૃત બનવાનું છે. ખાસ કરીને સરકાર પોતાની ફરજ નિભાવે અને મંદિરોની, દરેક હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારે, દરેક ધર્મસ્થાનોની સુરક્ષા વધારે અને પરસ્પર સન્માન સાથે, પરસ્પર સંવાદિતા સાતે શાંતિથી માનવ જાતિ જીવન વ્યતીત કરે એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આપણે આગે કદમ કરવા જોઈએ. તો અમેરિકામાં ફરી ખાલિસ્તાનીઓએ જે રોક્યું છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલોને નિશાન બનાવ્યા છે. દિવાલો પર અનેક સૂત્રો પણ લખવામાં આવ્યા. તો અમેરિકામાં સ્વામિનારાયણ મંદિર પર થયેલા હુમલા મામલે નિવેદન સામે આવ્યું છે. જ્યારે અલગાવવાદીઓ સામે પગલાં લેવા જોઈએ. અમે ત્યાંની સરકાર સાથે વાત કરી છે. કેનેડાએ વાયબ્રન્ટ ગુજરાત સમિટના પાર્ટનર કન્ટ્રી છે. એ મામલે ગુજરાત સરકાર જણાવી શકશે. જો એક્સ્ટ્રીમિઝમ જો હૈ, જો અલગાવવાદી, જો સેપરેટિઝમ જો હૈ, એસે તાકતો કો સ્પેસ નહીં મિલના ચાહીએ. और जो जो हुआ है, हमारे राजदूतावास ने, कॉन्सुलेट ने वहाँ मुझे वो वहाँ की सरकार और वहाँ के पुलिस के साथ शिकायत की है और ये इस पे मेरे ख्याल से समाचार में हवे बात राजकोट में सिंह दर्शन ने ગુજરાતવાસીઓ જ નહીં પરંતુ હવે દેશવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર છે. હવે સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભયારણ્યોમાં જવું નહીં પડે. હવે રાજકોટમાં પણ એક મોટું લાયન સફારી પાર્ક આકાર લેશે. રાજકોટ મનપા દ્વારા 30 કરોડના ખર્ચે 33 સેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા ઇસ્ટ ઝોનમાં એશિયાટિક લાયન સફારી બનાવવામાં આવશે. જ્યારે ભારત સરકારને મોકલવામાં આવેલી ખાસને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 33 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાના હેતુ જમીન સંપાદન કરવામાં આવ્યું છે. ઝૂ અને બ્રીડિંગ સેન્ટર સહિત કુલ 13 સિંહ મનપા પાસે છે અને તેમાંથી એક સિંહ અને એક સિંહણ અથવા તો એક સિંહ અને બે
સિંહણનું એક પ્રાઇડ ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આ સિંહ પોતાની વસ્તી વધારી શકશે. સિંહ દર્શનની સાથે સાથે આયુર્વેદમાં ઉપયોગી હોય તેવા વૃક્ષો પણ જોવા મળશે. અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે લાયન સફારી પાર્ક બનતા 2.5 વર્ષ જેવો સમય લાગશે. 2026ના અંત સુધીમાં વિહરતા સિંહ જોવાનો લાભ મળી શકશે. મહાનગરપાલિકા તરફથી લાયન સફારીનું પણ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. એ સંદર્ભે નીચે જે પ્લાન્ટેશનની એક્ટિવિટી હોય એ ઓલરેડી કરવામાં આવેલી છે. સાથે સાથે 30 હેક્ટર જેટલી આ ઓવરઓલ જમીનને જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ હોય છે એ નોર્મ્સ પ્રમાણે કોઈ પણ આપણે સફારી બનાવવાની હોય તો એના એક નિયત નોર્મ્સ છે એ પ્રમાણેની પણ ડેવલપ કરવાની પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરવામાં આવેલી છે. તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. કપાસની ખરીદી શરૂ કરાશે. પાટણના વારાહીમાં એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા નવીન પહેલ. ખેડૂતો માટે 1 લાખ રૂપિયાનો લીધો આકસ્મિક વીમો. આ નિર્ણયને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે કવચનું લોન્ચિંગ કરાયું. આ વીમા કવચ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયાની સહાય મળશે. કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય આપવામાં આવશે. કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન, ડિરેક્ટરો સહિત ખેડૂતો પણ હાજર રહ્યા હતા. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં તેજી. શિયાળામાં તલની માંગમાં વધારો થતાં ભાવ પણ વધ્યા. 1 મણ તલના 3,000 થી 350 રૂપિયા બોલાયા. હજુ તલના ભાવમાં વધારો થઈ શકે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં દીપડાએ 6 લોકોને કર્યા ઘાયલ. કડજોદરા ગામમાં દીપડો બન્યો આફત. હુમલો કરી દીપડો પાસેના ખેતરમાં સંતાયો. વન વિભાગની ટીમ ગામમાં પહોંચી દીપડાને પાંજરેપુરમાં ખવાયા. રાજ્યમાં કોરોનાની દહેશતમાં વધારો. રાજ્યમાં કોરોનાના 23 એક્ટિવ કેસ. અમદાવાદમાં 13 કેસ, વડોદરામાં 4 કેસ નોંધાયા. લોકોની ઇમ્યુનિટી વધારવા પ્રયાસો તેજ કરાયા. મેડિકલ સ્ટોરમાં આયુર્વેદિક દવાનો જથ્થો વધારી દેવાયો. માસ્ક અને સેનિટાઇઝરની વધી માંગ. કોરોના માટે આયુર્વેદિક ઉપચાર કરવા સલાહ. ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આપી સલાહ. ડોક્ટર હસમુખ સોનીએ જણાવ્યું કે વાયરસ ભલે વેરિયન્ટ બદલે પણ ઇમ્યુનિટી સારી હશે તો આપણે બચી શકીશું. રાજ્યમાં કોરોનાની એન્ટ્રી બાદ તંત્ર એલર્ટ મોડમાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 140 જેટલા બેડની કરાઈ વ્યવસ્થા. લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ શકશે તો લોકોએ કોરોના સામે સતર્ક રહેવાની આપી સૂચના. વધતા જતા કોરોનાના કેસને લઈને તંત્ર સજ્જ. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા. જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા. ઓક્સિજન, વેન્ટિલેટર, આઈસીયુ અને એનઆઈસીયુ સહિત તૈયારી. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર. પુનિતનગર જોગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘટના બની. 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે ખસેડાયા. અમદાવાદમાં કોરોનાનો કહેર વધ્યો. અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા. 4 પુરુષ, 2 મહિલાને કોરોના પોઝિટિવ. 1 સિંગાપોર, 1 પુણે જઈને આવ્યા હતા. હાલ અમદાવાદમાં કોરોનાના 18 એક્ટિવ કેસ. તમામ 18 લોકોને હોમ આઇસોલેટ કરાયા. વલસાડમાં ભરતમાલા પ્રોજેક્ટ હેઠળ બનતા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના કામદારોમાં રોષ. સમયસર પગાર ન મળતો હોવાનો કર્યો વિરોધ. રોડવેજ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા કંપનીના સંચાલક સામે નોંધાયો વિરોધ. કંપનીના સંચાલક હેલિકોપ્ટર લઈ પહોંચ્યા હતા નિરીક્ષણ કરવા. 700 કામદારો હેલીપેડ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. કામદારોના રોષથી મામલો ગરમાતા કંપની સંચાલક હેલિકોપ્ટરમાં સ્થળ પરથી રવાના થયા. મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી આપ્યા તપાસના આદેશ. વાયરલ વિડીયો અંગે ટીપીઓ અને બેટ નિરીક્ષકને સોંપાઈ જવાબદારી. કાવેરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉપાડી હોવાનો વિડીયો થયો હતો વાયરલ. મહેસાણાની ખાનગી શાળામાં બાળકો પાસે ઈંટો ઉપડાવવાનો વિડીયો વાયરલ કરવાનો પૂર્વ શિક્ષક પર આક્ષેપ. શાળાના પૂર્વ શિક્ષક અલ્કેશ પટેલે વિડીયોને લઈને આપ્યું નિવેદન. કહ્યું શાળામાં થોડી મજૂરી ખર્ચ બચાવવા માટે બાળકો પાસે કરાવી હતી મજૂરી. ચેટકોની પરીક્ષા રદ કરવા અરજી કરનાર ધોરાજીના સંકેત મકવાણાને મળી રહી છે ધમકી. તેમની સાથે જોડાયેલા લોકોએ મળી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. પોલીસ પ્રોટેક્શનની કરી માંગ. ચેટકોની પરીક્ષામાં પોલ ટેસ્ટમાં અન્યાય અને નિયમ વિરુદ્ધ પરીક્ષા લેવાઈ હોવાની કરી હતી અરજી. પરીક્ષા રદ થવાના નિર્ણય બાદ ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે રોષ. વડોદરામાં ઉર્જા વિભાગની કચેરી બહાર વિરોધ યથાવત. કાતર ઠંડીમાં પણ આખી રાત જેટકોની ઓફિસ બહાર ધરણા યોજાયા. સરકાર અને જેટકોને 7 દિવસનું અલ્ટિમેટમ અપાયું. જેટકોના એમડી નહીં મળે ત્યાં સુધી ઉમેદવારો કરશે ધરણા.
વડોદરામાં વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોડાયા. પોલ ટેસ્ટ લેનારા અધિકારીને સસ્પેન્ડ કરી પાસ થયેલા ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી લેખિત પરીક્ષા રદ કરવા ઉમેદવારોની માંગ. બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ચાર ગૌશાળાઓની સહાય સ્થગિત. રખડતા પશુ સુકારણ ખેડૂત દેશનો અન્નદાતા છે, તેથી જગતનો તાત પણ કહેવાય છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગતના તાતને મુશ્કેલીમાંથી ઉગારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતોનું ભારણ ઘટાડવા કેન્દ્ર સરકાર સતત ચિંતિત રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર પણ કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ ખેડૂતો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે. કુદરતી આફતો સામે પણ જગતનો તાત અડીખમ રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો માટેની સૌથી મોટી યોજના એટલે પીએમ કિસાન યોજના. પીએમ કિસાન સન્માન નિધિ દુનિયા કી સબસે બડી યોજના હૈ જિસમેં કિસાનો કે બેંક ખાતો મેં સીધે પૈસે ટ્રાન્સફર કિયે જાતે હૈ. આજ કી 14વી કિસ્ત કો જોડ દે તો અબ તક 2,60,000 કરોડ રૂપિયે 2,60,000 કરોડ સે ભી જ્યાદા રૂપિયે કિસાનો કે બેંક ખાતે મે સીધે ભેજે ગયે હૈ. ઇન પૈસો ને છોટે છોટે અનેક ખર્ચ નિપટાને મે કિસાનો કી બડી મદદ કી હૈ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. રાજ્યમાં 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોના લાભ. ખેડૂતોને 3 સમાન હપ્તામાં વર્ષે કુલ 6,000 રૂપિયાનો લાભ. કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર 3 મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવકમાં વધારો, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો, ખેડૂતોનું જીવન ધોરણ સુધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. રાજકોટ જિલ્લાના ખેડૂતોએ પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને સંજીવની સમાન ગણાવી છે. યોજના થકી મળતી સહાય અને અન્ય યોજનાઓ હેઠળ ખેતીના સાધનોની ખરીદીમાં મળતી સબસિડી બદલ ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે. ખેડૂતોને સારો ફાયદો થાય છે, નાના ખેડૂતોને વધારે પડતો એટલે ફાયદો થઈ જઈશું. મોદી સાહેબનો પુષ્કળ આભાર. અમને ખેડૂતોને કિસાન યોજનામાંથી અમને ઘણી સહાય મળે છે. અમને તો આ યોજનાથી અને બીજા ખેડૂતથી બધાને ઘણો ફાયદો થાય છે. બહુ વ્યવસ્થિત છે સાહેબ આવી યોજના તો. કાયમી ધોરણે ખેડૂતને રહેવી જ જોઈએ. બેરલ અને તાલપત્રી રાહત ભાવે ખેતીના સાધનો, ટ્રેક્ટર કોઈ સબસિડીમાં ફાયદો રહીએ, ઇલેક્ટ્રિક જીઈબીમાં ફાયદો છે. ખેડૂતો માટે બહુ સરસ ફાયદાકારક લાભદાયક કહેવાય, સુવિધા કહેવાય. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને જિલ્લા કક્ષાએ ખેતીવાડી કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ લાભાર્થીઓને લાભ મળે છે. મોદી સરકારની જે આ યોજના છે, આમ તો સારી યોજના છે કે 2,000 ના 3 હપ્તા આવે, 4 મહિને 1 હપ્તો, અને આમ એ જોઈએ તો સારી યોજના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બોટાદ જિલ્લાના ખેડૂતો પણ સહાય મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકારની આ યોજનાથી ખેડૂતોને પોતાના ખેતરમાં દવા, બિયારણ કે પછી અન્ય કામ માટે સહાયની રકમ ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. આપણે પીએમ કિસાન નિધિ અંતર્ગત દર 3 મહિને 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં એક જ સાથે દરેક ખેડૂતોને પડે છે. એ 1 વર્ષે 6,000 રૂપિયા જેટલી રકમ આ સરકાર ખેડૂતોને આપે છે, અને એ જે પૈસા આપે છે તો એ 6,000થી આખા વર્ષ દરમિયાન ખેડૂતોને દવા કે મજૂરોને એ દાડી ચૂકવવી, ખાતર લાવવું, બિયારણ લાવવું, એ અનેક પ્રકારે એ પૈસાનો ખેડૂતો ઉપયોગ કરી શકે છે. મોદી સાહેબના સહકારથી, સરકારથી બહુ સારું છે કામ, કે 2,000 રૂપિયા મળે છે અમને ખાતામાં માલધારીને. 2,000 રૂપિયા ડાયરેક્ટ અમારા ખાતામાં આવે છે, કોઈ આમાં વચેટિયા છે નહીં, અને અમારે એ એટલા કામ લાગે છે
કે દવા ખાતર બિયારણ જે કઈ જરૂર હોય એમાં બહુ બહુ ઉપયોગી છે. પૈસા બહુ સારી એટલે બહુ વધારે પડતી સારી છે અને બધાને મદદરૂપ બહુ થાય છે. ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને સોનામાં સુગંધ જેવી ગણાવી છે. સાથે જ ગુજરાત સરકારની તાર ફ્રેન્ચિંગ યોજનાથી થતા ફાયદાને પણ આશીર્વાદ સમાન ગણાવ્યો છે અને પીએમ કિસાન નિધિ સન્માન યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે